નમસ્કાર, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ અને એમાં સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 2. નીચે આપેલ બહુપદી માટે P(0) જો શું વાંચું છું ફરીથી તમે પ્રેક્ટિસ કરજો. P(0) P(1) એન્ડ P(2) શોધવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ વી હેવ ટુ ડુ ઇઝ આપણી પાસે કઈ પોલિનોમિયલ છે, કઈ બહુપદી છે એ જોઈએ. તો બહુપદી આપણી પાસે છે P(y). આનો મતલબ શું થાય કે જે કંઈ પણ બહુપદી હશે એ વાય ચલમાં હશે. તો જેટલા પણ પદ છે અહીંયા એમાં ચલ તરીકે કોણ આપેલ છે? વાય. એટલા માટે અહીંયા શું કીધું છે? P(y) બરાબર y² - y+1. એનો હવે કરવાનું જ શું? P(0). તો કે હવે P(0) બરાબર ડાયરેક્ટ ચાલુ જ કરીએ, કારણ કે P(0) એટલે કે કામ શું કરવાનું? જો કૌંસની જગ્યામાં વાયની જગ્યાએ કોણ આવી ગયો? 0 આવી ગયો. એનો મતલબ કે જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને વાય દેખાય, અને જ્યાં જ્યાં મને વાય દેખાય ત્યાં ત્યાં હું ઝીવડો મૂકીશ. એટલે ઝીવડો મૂકી દઉં એટલે વાયની જગ્યાએ ઝીવડો, ઝીવડો ને 2 - ઝીવડો + 1. બરાબર. હવે 0² એટલે 0 થાય -0 + 1. 0 0 0 0 11 એટલે વધ્યું કોણ? +1. હવે તમને એમ થાય છે ભાઈ પ્લસ લખો કે ન લખો ચાલે? નહીં, હા ચાલે, પણ આપણે ટેવ એવી પાડશું કે નિશાની સાથે રે, જેથી કરીને ભવિષ્યમાં માઇનસ આવે ને ત્યારે તકલીફ પડે નહીં. એટલે P(0) ની કિંમત આપણને મળી ગઈ P(0) = +1. હવે આપણે શું શોધવાનું છે? તો કે હવે P(1) લેવાનું છે. એટલે કે જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને વાય દેખાય, અને જ્યાં જ્યાં મને વાય દેખાય ત્યાં ત્યાં હું 1 મૂકીશ. એટલે આ 1² - 1+1. જો બીજે ક્યાંય સળી કરવાની નથી, બગડો એમ નમ રહ્યું, બગડું એમ નમ રહ્યું, કોઈ ચાળા કર્યા નથી. ઓકે, 1² અહીંયા પ્લસ છે એટલે કોઈ માથાકૂટ છે જ નહીં. +1² + 1 -+ એટલે અહીંયા આવે 1 અને આ +1. +1 - 1 0 થતા આ બે ઉડાડી દો તો પણ શું વધે? +1. એટલે કે P(1) ની કિંમત આપણને મળી ગઈ +1. લ્યો જવાબ પૂરો. આ બધા MCQ ખાલી જગ્યા એમાં આવી શકે. બરાબર. અને હવે ત્રીજું આપણે જોવાનું છે P(2). એનો મતલબ જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને વાય દેખાય, ને જ્યાં જ્યાં મને વાય દેખાય ત્યાં ત્યાં હું બગડું મૂકીશ. અહીંયા y² એટલે બગડું નો સ્ક્વેર, -y - બગડું + 1 + 1. સિમ્પલ, કોઈ જ નવીન નથી. જ્યાં જ્યાં વાય દેખાય ત્યાં બગડું જ મૂકો, વાયને ઉલાળી દેવાનું. વાયની જગ્યા કોણે લઈ લીધી? બગડું એ. ઓકે, પહેલા બગડું² તો બગડું² થાય 4. 4 થાય આ -બગડું, કારણ કે આ -+ અહીં કાંઈ ન હોય તો શું હોય? પ્લસ હોય. -+ - 2 + 1. ઓકે, સારું દુપ આપો, 4 માંથી 2 જાય તો 2. બરાબર. અને 2 + 1 એટલે 3. તો P(2) ની કિંમત આપણને મળી ગઈ P(2) = તગડું. હવે P(t). તો P(t) શું કામ આપ્યું છે? એનો મતલબ કે આખી આખી બહુપદીમાં જ્યાં જ્યાં ચલ આવશે ત્યાં ત્યાં t આવશે. જો 2 + t + 2t² - t³. બરાબર. તો શરૂઆત કરી દઈએ. શું? તો કે હવે P(0) તો ઝીવડો, એટલે જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં t દેખાય, જ્યાં જ્યાં t દેખાય ત્યાં હું મૂકી દેવાનું ઝીવડો, મૂકી દેવાનું. એટલે આ 0² - 0³. હવે સારું દુપ આપીએ, આ 2 ના 2, 0 ને 0, 0² - 0 અને 0 × 2 એટલે 0. 0 × કંઈ પણ એટલે શું થઈ જવાનું? 0. 0 ઝેર હે, 0 સાથે કંઈ પણ ગુણાય એટલે 0 જ થઈ જાય. દૂધના ટોપમાં થોડું કંઈ ઝેર નખાય એટલે દૂધ આખું ઝેરી થઈ જાય. એવી જ રીતે 0 ઝેર હે, 0² - 0 અને 0 × 2 = 0, -0³ = 0. એટલે જ્યાં જ્યાં ઝીવડો છે એ બધે તો ઝીવડા તો ઉડી જાય, વધ્યું કોણ? 2. એટલે P(0) = 2, કે જે આપણને 0 આપેલ બહુપદીની 0 આગળની કિંમત મળી. શું કહેવાય આને? 0 આગળની કિંમત. ઓકે, હજુ આપણું કામ પૂરું થતું નથી. હવે P(1) તો જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં t દેખાય, ને જ્યાં જ્યાં t દેખાય ત્યાં ત્યાં હું 1 મૂકીશ. એટલે 1 મૂકવા જાઓ તો 2 + t ની જગ્યાએ છોકરાઓ 1
વત્તા 2 ટી ની જગ્યાએ એકડુંનો વર્ગ ટી ની જગ્યાએ એકડું અને એની 3 ઘાત હવે પહેલા કામ કરવાનું ટોડલે બેઠો મોર ઉડાડવાનું એનો મતલબ ઘાત છૂટી પાડવાનું એટલે 2 પ્લસ 1 પ્લસ 2 1 સ્ક્વેર તો કે 1 માઇનસ 1 ક્યુબ તો કે 1 બરાબર આ ટોડલે બેઠા મોલ ઉડાડી દીધા જો હવે કે ઘાત નથી હવે શું કરવાનું કૌંસ છૂટા પાડવાના તો 2 પ્લસ 1 પ્લસ 2 વનઝા મતલબ પ્લસ 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 અને 2 એકા 2 માઇનસ પ્લસ માઇનસ 1 એટલે હવે સારું દૂપ આપીએ એટલે પ્લસ 1 માઇનસ 1 તો ગયા ઉડી ઉડી જાય વધ્યું કોણ પ્લસ 2 પ્લસ 2 પ્લસ 4 વિચ મીન્સ p ઓફ 2 સોરી p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ચોગડું તો આ રીતે આપણું એક આગળની આપેલ બહુપદીની કિંમત મળી ગઈ હવે શું કરવાનું છે p ઓફ બગડું એટલે કે જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં મને t દેખાય અને જ્યાં જ્યાં મને t દેખાય ત્યાં ત્યાં હું બગડું મૂકી દઈશ આ બગડું તો હતું જ પ્લસ બગડું પ્લસ 2 ઇન્ટુ બગડુંનો સ્ક્વેર માઇનસ 2 રેઝ ટુ 3 એટલે 2 ક્યુબ 2 ક્યુબ હું નહીં બરાબર હાલો આગળ વધીએ આ 2 એમ નમ પ્લસ 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 2 એમ નમ પ્લસ પહેલાં હું કરવાનું ટોડલે બેઠો મોર ઉડાડવાનું એટલે આ બગડો એમ નમ 2 નો વર્ગ થાય 4 અને માઇનસ 2 નો ઘન થાય 8 એ 2 ની 3 ઘાત થાય 8 2 2 4 2 8 2 વત્તા 2 4 લખી નાખો તો પણ ચાલે પ્લસ પ્લસ કેમ આવ્યો તો કે પ્લસ 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 2 ગુણ્યા 4 એટલે 2 ચોક 8 માઇનસ 8 8 8 કેન્સલ આઉટ 8 8 ઉડી ગયા વધ્યું કોણ તો કે 4 તો p ઓફ 2 બરાબર આપણને કિંમત મળી ગઈ 4 તો આ રીતે આપણને એક જ બહુપદીમાં 3 મૂલ્યો આગળ કિંમત શોધવાની કીધી હતી તો આપણે એક જ બહુપદીનો વારો લીધો અને એના 3 મૂલ્યો આગળ કિંમત શોધી એટલે હજી આ ક્વેશ્ચન 2 નો પહેલો અને બીજો દાખલો પૂરો થયો છે આવી જ રીતે ત્રીજો અને ચોથો છે એ નેક્સ્ટ વિડિયોમાં જોશું આ સાથે આપણો પહેલો બીજો દાખલો પૂરો થાય છે થેન્ક યુ જય હિન્દ જય ભારત